એના કરતા જાતે સમાજ ને પૂછી અને તમારા સમાજ ને કે વિસ્તાર માં દીકરીઓ માટે શું મદદ કરી છે એમાં મારે મૌગાંડા પ્રમાણપત્ર જરૂર નથી

ગેની ઠાકોરના ગઢ ભાભરમાં ભાજપની સભાનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ સંબોધન કર્યું હતું અને નામ લીધા પ્રહાર પ્રહાર કર્યા કરતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની જે ઘટના ઘટી એમાં ત્યાંની સરકાર ચૂપ રહી આપણા અહીંના કોંગ્રેસના ઉમેદવાર પણ એવા જ છે શું આપણે આ વિસ્તારને પશ્ચિમ બંગાળ બનાવો છે નૌકા પ્રજાપતિએ વધુમાં આકરા પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી આવે એટલે ગેનીબેન વરરાજાની જેમ તૈયાર થઈ જાય

એમને 4 તો બંગલાઓ છે 4 થી 10 જેટલી એમને તો દુકાનો છે એમના છાત્રા લાયો છે એવો તે કેવો ચમત્કાર થઈ ગયો કે સમયની અંદર આટલી જલાલી આવી મિત્રો પોતે ગરીબ હોવાના ઢોંગ કરે છે અને હવે તો રડવાનું ચાલુ કર્યું છે તમને લેવા લેવા પૈસા આ બધી રમતો આ કોંગ્રેસ ના ઉમેદવાર ને બધી રીતે આવડે છે મારે એટલા માટે કેવું પડે છે કે હું પોતે ભાવન છું હું એ વિસ્તારની છું

મારે નૌકાદંડા પ્રમાણપત્ર ની જરૂર નથી એ ગુજરાત ની જનતા ને જનતા ને ખબર છે ત્યારે હું ફરી કહું છું કે તમને લખી આપેલું ભાષણ જે તૈયાર છે ને એ તમારા આકાઓ કે જયારે તમારી પોતાની તાકાત નથી અમારી સામે મળવાની ત્યારે તમે એકબીજાના સમાજના આગેવાનો ને લખીને આપીને સમાજ સમાજ ને એકાબીજાને સામે લાવવાનું કામ જે કરો છો ને પણ અમે ગાંધીજી ના વારસદારો છીએ અમે કોંગ્રેસ પાર્ટી ના આગેવાનો છીએ અમે જે સહન કરવાનું હશે કરી લઈશું પણ આવનાર સમય કઈ સમાજો હોય કે બનાસકાંઠાની જનતા એ બધાનો જવાબ એ હાથમી તારીખે મતદાન કરીને આપશે એટલે મારે એ બાબતમાં કઈ ખુલાસો નથી કરવો પણ આટલો મેસેજ કે જયારે પ્રજાપતિ સમાજની દીકરીઓના વન શોષણ થતા હતા ને એ ટાઈમે તમારે આગળ આવવાની જરૂર હતી અને એ ટાઈમે તમે તમારી સરકારમાં બેઠા છો ભાજપ નું શાસન છે અને એ ટાઈમે એ દીકરીઓને ન્યાય અપાયો હોત ને તો તમારે અત્યારે પશ્ચિમ બંગાળના દાખલા ના આપવા પડત તમારે આના દાખલા આપવાની જરૂર છે એટલું જ મારું કહેવાનું છે ઉલ્લેખનીય છે કે હાલમાં જ્યારે ગેનીબેને ફોર્મ ભર્યું ત્યારે તેમની મિલકતની વિગતોને લઈને ચાર વાર ફોર્મમાં સુધારો કરવો પડ્યો હતો જેને લઈને પણ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેજાએ ગેનીબેન ઠાકોર પર દારૂના ધંધામાંથી હપ્તા લઈ સંપત્તિ વસાવી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો જેને લઈને ગેનીબેન ચર્ચામાં હતા